फ्रेंड्स, हूँ छू स्नेहा। आज आपणे वात करीशुं गुरुत्वाकर्षणनी। कुदरतमां मुख्यत्वे चार प्रकारना बळो रहेला छे, जेमां प्रथम छे विद्युत चुंबकीय बळ, बीजुं छे नबळुं बळ, त्रीजुं छे मजबूत बळ, चौथुं छे गुरुत्वाकर्षण बळ। मित्रों, तमने एवो प्रश्न थतो हसे के गुरुत्वाकर्षणनी उत्पत्ति केवी रीते थई हसे। स्वाभाविक छे के गुरुत्वाकर्षणनी वात होय एटले आपणने न्यूटन अने सफरजननी वार्ता याद आवे, परंतु गुरुत्वाकर्षणनो इतिहास न्यूटन अने सफरजनना इतिहास करता पण घणो जूनो छे। प्राचीन काळथी अत्यार सुधीमां गुरुत्वाकर्षणनी लगती अनेक धारणाओनो समावेश थाय छे, अनेक शोधोनो समावेश थयो छे। बीसी चौथी सदीमां थई गयेला ग्रीक फिलोसोफर एरिस्टोटलनी एवी मान्यता हती के पदार्थ पोताना भारने कारणे पृथ्वीना केन्द्र तरफ आकर्षाय छे। त्यारबाद बीसी प्रथम सदीमां थई गयेल विट्रोवियस के जे मानता हता के पदार्थ पोतानी विशिष्ट घनता ने लीधे नीचे पड़े छे। एडी पांचमी छठी सदी में थयेल वैज्ञानिकों पैकी भारतीय गणितशास्त्री आर्यभट्ट द्वारा गुरुत्वाकर्षण नो समावेश करी जियोसेंट्रिक मॉडल एटले के भूकेन्द्रीय मॉडल नो विकास करवामां आव्यो हतो। सातमी सदी में थई गयेल ब्रह्मगुप्त द्वारा जणाववामां आव्युं हतुं के गुरुत्वाकर्षण एक आकर्षण करनार बळ छे, परंतु 11मी सदीनी शरूआतमां इस्लामिक भौतिकशास्त्रीओ द्वारा एरिस्टोटलना गुरुत्वाकर्षणना निवेदननो अस्वीकार करवामां आव्यो हतो, जेमां आईबीएन अबुल बरकत अल बगदादी द्वारा समझावामां आव्युं हतुं के वेगमां थता क्रमिक वधाराना लीधे ऊर्जा संग्रहमां क्रमिक वधारो थता नीचे पड़ता पदार्थमां प्रवेग उद्भवे छे। आ कथननું 14મી સદીમાં લેટિન ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું હતું, જો તેના કારણે જીન બાર્ડન અને એક્સોનિનનો આલ્બર્ટ પ્રભાવિત થયા હતા। અહીં સેક્સોની એ એક સ્થળનું નામ છે। એ જ સદી કે શતકમાં ઓક્સફર્ડ મેટોન કોલેજ દ્વારા સરેરાશ ઝડપનો પ્રમેય શોધાયો હતો, જે આજની ઓક્સફર્ડ યુનિવર્સિટી છે। ત્યારબાદ 17મી સદીમાં ગેલિલિયો ગેલિલીએ શોધ્યું હતું કે નીચે પડતા બધા જ પદાર્થો એક સરખો પ્રવેગ મેળવવા પ્રયત્ન કરે છે। તેમણે 1632માં સાપેક્ષવાદનો મૂળભૂત સિદ્ધાંત પણ આપ્યો હતો। સન 1665માં સર આઇઝેક ન્યૂટને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત આપ્યો હતો। 20મી સદીમાં આલ્બર્ટ આઇન્સ્ટાઇન દ્વારા ન્યૂટનના આ સિદ્ધાંતનું સમર્થન કરવામાં આવ્યું હતું। તો મિત્રો, આ વાત થઈ ગુરુત્વાકર્ષણની ઉત્પત્તિ કઈ રીતે થઈ, આ જે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ છે એની પાછળનો એક નાનો ઘણો મોટો ઇતિહાસ છે, એમાંના અમુક મુદ્દાઓ મેં અહીં કહ્યા છે। મિત્રો, આપણે જાણીએ છીએ કે કુદરતી મૂળભૂત ચાર પ્રકારના બળો છે, જે પૈકી એક છે ગુરુત્વાકર્ષણ બળ, જે પદાર્થના દ્રવ્યમાનના કારણે તેમની વચ્ચે ઉદ્ભવે છે। ન્યૂટન એ સૌપ્રથમ ગુરુત્વાકર્ષણ માટેનો બળનો નિયમ દર્શાવ્યો હતો, જે નિયમ છે સમગ્ર વિશ્વમાં રહેલ દરેક પદાર્થ એકબીજાને બળ દ્વારા આકર્ષિત કરતા હોય છે। આ બળ પદાર્થના દ્રવ્યના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અને બળની દિશા એ આપેલ પદાર્થોને જોડતી રેખાની લંબાઈના સમપ્રમાણમાં હોય છે। તો આ વાત થઈ ન્યૂટન દ્વારા આપવામાં આવેલ ગુરુત્વાકર્ષણના બળના નિયમની। હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ। ધારો કે M1 M2 જેટલું દ્રવ્યમાન ધરાવતા બે પદાર્થો એકબીજાથી સ્મોલ r જેટલા અંતરે રાખવામાં આવ્યા છે, તો તેમની વચ્ચે ઉદ્ભવતું બળ કેપિટલ F = g m1 m2/r²
મળશે, જ્યાં કેપિટલ જી એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો અચળાંક છે અને તેનું મૂલ્ય છે 6.67×10⁻¹⁻ ન્યૂટન ઇન્ટુ મીટર પર કિલોગ્રામ નો વર્ગ. કેપિટલ જી એ સાર્વત્રિક અચળાંક છે. સમગ્ર વિશ્વમાં કોઈ પણ સ્થાને કોઈ પણ પદાર્થો માટે તેનું મૂલ્ય સરખું મળે છે. ધારો કે હવે આપણે ચર્ચા કરીશું ગુરુત્વાકર્ષણીય સ્થિરાંક કેપિટલ જી, એટલે કે આ સાર્વત્રિક અચળાંક વિશે. એની શોધ કેવી રીતે થઈ? ધારો કે જ્ઞાત દ્રવ્યમાન એમ ધરાવતો પદાર્થ બીજા જ્ઞાત દ્રવ્યમાન M2 થી 8 જેટલા અંતરે છે, તો તેના પર લાગતું બળ મળશે કેપિટલ જી M1 M2/R2. એના પરથી આપણે જી ને કરતા બનાવીએ તો સૂત્ર આપણને મળશે F r² / m1 m2. ઈસવીસન 1798માં હેનરી કેવેન્ડિસ નામના વૈજ્ઞાનિકે પ્રયોગો દ્વારા ગુરુત્વાકર્ષણ બળનું ચોક્કસ મૂલ્ય શોધ્યું હતું. આ પ્રયોગમાં સીસુ એટલે કે લેડ ધાતુના બનેલા બે નાના દડાઓ અને બે મોટા દડાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્મોલ એમ દ્રવ્યમાન ધરાવતા બે દડાઓને સળિયા પર લટકાવવામાં આવ્યા હતા. જે નાના સફેદ કલરના દડાઓ અહીં દર્શાવેલ છે તેને ઉર્ધ્વ ફાઈબર પર લટકાવેલ છે. હવે કેપિટલ એમ દ્રવ્યમાન ધરાવતા સીસાના બે દડાઓ જે અહીં કોફી કલરથી દર્શાવવામાં આવ્યા છે, જે ડમ્બેલ બે દડાઓ આ નાના જે સફેદ કલરના દડાઓથી જે ડમ્બેલ આકાર બને છે તેની નજીકમાં વિરુદ્ધ દિશામાં મૂકવામાં આવ્યા છે. જ્યારે મોટા દડા કેપિટલ એ સ્થિતિમાં હોય ત્યારે ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે નાના દ્રવ્યમાનને આકર્ષિત કરે છે. આથી નાના દડવાળા ડમ્બેલ પર ટોર્ક લાગે છે. આથી તે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફરશે. હવે આ મોટા દડાઓમાં ઉદ્ભવતો ટોર્ક અને નાના દડા સાથે જોડેલ ફાઇબરના બળ વળ ચડતો હોવાથી ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્કને કારણે સમતોલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. હવે જ્યારે મોટા દડાઓ કેપિટલ બી સ્થિતિમાં આવે ત્યારે નાના દડાઓ એટલે દડાઓવાળો જે ડમ્બેલ છે એ ક્લોકવાઇઝ દિશામાં પરિભ્રમણ કરશે. આથી આપણને નવી સંતુલિત સ્થિતિ મળશે. જ્યારે દડાઓ એ સ્થિતિમાંથી બી સ્થિતિ પ્રાપ્ત કરતા હોય, એટલે કે બે વખત એન્ટી ક્લોકવાઇઝ દિશામાં જાય અને બે વખત ક્લોકવાઇઝ દિશામાં જાય, તો આ માટે આપણને જે વળ ચડશે એ 2θ જેટલો ખૂણાનો વળ ચડશે એમ કહી શકાય, જેને સળિયા સાથે સંલગ્ન અરીસામાંથી પરાવર્તિત થતા પ્રકાશ દ્વારા માપી શકાય છે. થીટાના મૂલ્ય તેમજ ફાઇબરનો વળ અચળાંક શોધીને ટોર્કનું મૂલ્ય શોધી શકાય છે. તેના પરથી ગુરુત્વાકર્ષણ બળ મેળવી શકાય છે. આમ કેવેન્ડિસે કેપિટલ જી નું પ્રાયોગિક મૂલ્ય આપ્યું હતું, જે ફરીથી કહું છું 6.67×10⁻¹⁻ ન્યૂટન ઇન્ટુ મીટર પર કિલોગ્રામ નો વર્ગ હતું. મિત્રો, હવે આપણે વાત કરીશું કે પૃથ્વીની સપાટી નજીક ગુરુત્વાકર્ષણ બળ કેટલું હોય છે. ધારો કે કેપિટલ એમ ઈ દ્રવ્યમાન ધરાવતી પૃથ્વી ગોળાકાર છે એવું આપણે ધારી લઈએ છીએ કે પૃથ્વી ગોળ છે અને તેની ઘનતાનો આધાર તેની ત્રિજ્યા પર રહેલો છે. પૃથ્વીના કેન્દ્રથી બહાર તરફ સ્મોલ r જેટલા અંતરે બાહ્ય બિંદુ પર
સ્મોલ એમ જેટલું દ્રવ્યમાન ધરાવતા કણ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું મળશે? કેપિટલ એફ ઇઝ ઇક્વલ ટુ જી એમ ઈ, જે પૃથ્વીનું દળ છે, ને સ્મોલ એમ જે નાનું દ્રવ્યમાન ધરાવતું કણનું દળ છે, બાય આર સ્ક્વેર મળશે. ન્યૂટનના નિયમ પરથી લખી શકાય કે એફ ઇઝ ઇક્વલ ટુ એમ જી ઝીરો, જ્યાં જી ઝીરો એ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય દર્શાવે છે. આથી આપણે લખી શકીએ કે જી ઝીરો ઇઝ ઇક્વલ ટુ કેપિટલ જી એમ ઈ બાય આર સ્ક્વેર. આપેલ ટેબલ પૃથ્વીની સપાટીની ઊંચાઈથી ગુરુત્વ પ્રવેગ જી ઝીરોનું મૂલ્ય દર્શાવે છે. જેમ જેમ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ આપણે આગળ વધીએ તેમ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય બદલાય છે. ઉદાહરણ તરીકે પૃથ્વીની સપાટી પર જીનું મૂલ્ય 9.83 જેટલું હોય છે. એનાથી થોડુંક ઊંચાઈ પર જોઈશું, એટલે કે 10 કિલોમીટર પર, કે જ્યાં હવાનો ભાગ છે ત્યાં 9.8 હશે. એનાથી વધારે વાતાવરણ એકદમ ઉચ્ચ સ્તરમાં, એટલે કે 100 કિલોમીટરની ઊંચાઈએ 9.53 જેટલું હશે. જે અવકાશયાનની કક્ષા હોય છે, કે જેની ઊંચાઈ આશરે 400 કિલોમીટર હોય છે, તો ત્યાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મળશે 8.7. જે સેટેલાઇટ એટલે કે ઉપગ્રહની કક્ષા છે, કે જેની ઊંચાઈ પૃથ્વીથી આશરે 35,700 કિલોમીટર છે, તો ત્યાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મળશે 0.225. ચંદ્રની કક્ષામાં આપણે એની વાત કરીએ તો એની આપણી પૃથ્વીની સપાટીથી ઊંચાઈ લગભગ 380,000 કિલોમીટર જેટલી છે, તો તેનું ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મળશે 0.0027. હવે મિત્રો આપણે વાત કરીશું અહીં આપણે એવું ધાર્યું હતું કે પૃથ્વી ગોળાકાર છે, પરંતુ વાસ્તવિક મોડેલ આપણે ધારેલ મોડેલ કરતા અલગ છે, અને તે નીચેની એટલે કે અહીં દર્શાવેલી 3 બાબતો દ્વારા જુદું પડે છે. પ્રથમ છે, પૃથ્વીનો પોપડો એક સમાન નથી. પૃથ્વીના પોપડાની જાડાઈ અથવા તો મિશ્રણ એક સમાન ન હોવાથી પૃથ્વીની સપાટી પર બધી જગ્યાએ સ્થાનિક ઘનતામાં ફેરફાર થતા જોવા મળે છે. દાખલા તરીકે સમુદ્રના પોપડાની જાડાઈ આશરે 6-7 કિલોમીટર જેટલી હોય છે. મહાદ્વીપનો પોપડો આશરે 30-35 કિલોમીટર જેટલો હોય છે. બીજી બાબત છે, પૃથ્વી ગોળ નથી. હા, આપણે જાણીએ છીએ કે પૃથ્વી સામાન્ય રીતે ધ્રુવો આગળ થોડીક દબાયેલી છે અને મધ્ય ભાગમાં એટલે કે વિષુવવૃત્ત આગળ થોડી ઉપસેલી છે. પૃથ્વીની વિષુવવૃત્તીય ત્રિજ્યા ધ્રુવીય ત્રિજ્યા કરતાં લગભગ 21 કિલોમીટર વધારે છે. આથી ધ્રુવ્ય આગળ ગુરુત્વાકર્ષણનું મૂલ્ય વધુ હોય છે, કારણ કે વિષુવવૃત્તીય ભાગ વધુ ઉપસેલો છે અને પૃથ્વીના પરિભ્રમણની અસર એના પર થાય છે. જ્યારે પદાર્થને વિષુવવૃત્તથી ધ્રુવ્ય વિસ્તારમાં લઈ જવામાં આવે તો ત્યારે તેનું વજન વધે છે. અને ત્રીજી બાબત છે, પૃથ્વી પરિભ્રમણ કરે છે. પદાર્થના દળને કારણે ગુરુત્વાકર્ષણ ઉદ્ભવે છે, નહીં કે ગતિને કારણે. થેન્ક યુ.